જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ટીચિંગમાં પરેશભાઈ ભગત આપનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટાન્ડર્ડ 11 આર્ટ્સ કોમર્સ સબ્જેક્ટ ઇંગ્લિશ રેડ 2 પેગિંગ માય ફ્રેન્ડ, પેગિંગ મારા મિત્ર, બરાબર. એટલે વિદ્યાર્થીઓ અહીંયા આગળ એકબીજા અંદર ચર્ચા કરે છે, બરાબર. પેગિંગ વિશે એ આપણે કાલે નેક્સ્ટ એટલે આના પહેલાના લેક્ચરની અંદર આપણે જોઈ લઉં. હવે પેજ નંબર, જો તમારે કોઈ પુસ્તક હોય તો પેજ નંબર 5 ઉપર આપણે સેકન્ડ પેરેગ્રાફ આપણે સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર. અને એ શરૂ કરવા જઈ રહ્યા છે તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. મેલ્સ આર લેસ ઇન નંબર ધેન ફિમેલ્સ, સો ફિમેલ્સ ફાઇટ વિથ વન અનધર ફોર ધ મેલ્સ, બટ મેલ્સ આર લોયલ ટુ ધેર પાર્ટનર્સ. તો નર જે છે, અસંખ્ય નર જે છે, માદા જે છે, માટે માદા માટે તે માદા ઝઘડો એકબીજા સાથે કરે ત્યારે અહીંયા આગળ એનો તેઓના ભાગીદાર જે છે એ એના માટે વફાદાર છે. નર જે છે એ એના વફાદાર છે. ફોર ઓલમોસ્ટ 8 મંથ્સ દે લિવ ટુગેધર, એટલે લગભગ, ઓલમોસ્ટ એટલે લગભગ, લગભગ 8 મહિના સુધી તેઓ ભેગા રહે છે. ધ પેરેન્ટ્સ કેર ફોર ધેર ઓનલી એક વેરી મચ અગેન્સ્ટ ચિલિંગ વેધર, એટલે માતા પિતા જે છે માત્ર ઈંડાઓની એ ઠંડક વાતાવરણની અંદર એની વિરુદ્ધમાં એ સંભાળે છે. ટેમ્પરેચર લેસ ધેન 14 સેલ્સિયસ, જ્યારે તાપમાન જ્યારે નીચું ઉતરે છે 40 સેલ્સિયસ ત્યારે ઇટ ઇઝ મે એન્ડ કુલર ધેન બિફોર, એટલે મે કરતા જ્યારે ઠંડુ થાય છે ત્યારે ધે કીપ ધેર એગ્સ બિટવીન ધેર ફીટ એન્ડ ધ કવર અંડર ધ એક્સટર્નલ સ્કિન, એટલે તેઓ પેગ્વિનના ઈંડાઓને તેના પગની વચ્ચે, પગ કયાની અંદર, એ વિસ્તૃત ચામડીની અંદર રાખે છે. આફ્ટર લેઇંગ ઇટ્સ એગ્સ ધ મધર હેવ લોસ્ટ અ લોટ ઓફ એનર્જી એન્ડ થર્ડ ઓફ ધેર બોડી વેઇટ. ઈંડા મૂક્યા પછી માતા જે છે ને એને પુષ્કળ એના માટે એની શક્તિ હોય છે, તાકાત હોય છે, બળ હોય છે. ઓન થર્ડ પ્રતિકૂળ તેઓનું કદ જે છે એ શરીરનું તેઓના કદ પ્રમાણે, સો દે માટે, સો દે હેવ ટુ ગો ટુ ધ ઓશન ફોર ફૂડ ટુ સર્વે, એટલે માટે તેઓ દરિયામાં ખોરાક માટે જાય છે અને ત્યાં ટકી રહે છે. સર્વિયર એટલે ટકી રહેવું. વોકિંગ માઇલ્સ ટુગેધર, લાંબા અંતર સુધી ચાલે છે. ધ ફિમેલ્સ ટ્રાન્સફર ધ એગ્સ ટુ ધ મેલ્સ ટુ કીપ બિટવીન ધેર ફીટ, અને માદા જે છે તેના ઈંડાને બદલવા માટે માઇલ સુધી તે ચાલીને એક ઈંડાને બદલે છે, અને મેલ્સ ટુ કીપ બિટવીન ધેર ફીટ, એટલે જે નર જે છે એ એની વચ્ચે રાખે છે. ધ પ્રોસેસ નીડ લોટ ઓફ પ્રેક્ટિસ એન્ડ પેશન્ટ, એટલે આ ક્રિયા કરવી ધૈર્ય અને ધીરજથી આ પ્રોસેસ કરવી જરૂરી છે. ધ ફાધર્સ આર નો ઇન્ચાર્જ, એટલે પિતાને અહીંયા હવાલો આપવામાં આવતો નથી. ઓફ એચિંગ, સોરી, ધ ફાધર આર નાઉ ઇન ચાર્જ ઓફ હેચિંગ ધ એગ્સ, એટલે પિતાને હવે આનો હવાલો ઈંડાને સેવવાનો, હેચ એટલે સેવવો, ઈંડાને સેવવાનો હવાલો આપવામાં આવે છે. પ્રોટેક્ટિંગ, રક્ષા, કેરિંગ, લઈ જવો એન્ડ વાર્મિંગ ધેમ, અને તેને અહીંયા ઉષ્ણતા આપવી. દે હેવ ટુ બી ધીસ પોઝિશન ફોર ધ મિનિમમ ઓફ 2 મંથ્સ, એટલે આ સ્થિતિ લગભગ અહીંયા આગળ ઓછામાં ઓછી 2 મહિના ચાલે છે. ધ પ્રોમ ધેન્સર મંથલી હસબન્ડ એન્ડ ફાધર્સ, અને તેઓની જે કહેવાય ધૈર્ય શક્તિ સાથે અહીંયા આગળ પિતા અને પત્ની અને પિતા. હવે પાંચમા પેજ ઉપર છેલ્લો પેરેગ્રાફ. ધે થિંક ધેટ ઇમ્પ્રેસ વિથ મોસ્ટ ઓફ ધેર કોઓપરેટિવ વે ઓફ ધ ફાઇટિંગ
the snow storm. એટલે આ વસ્તુ કેવી છે, એક પ્રભાવિત કરે છે, મોટા ભાગે પ્રભાવિત કરે છે. ક્યારે? તો જ્યારે તોફાન બરફનું તોફાન આવે છે ત્યારે સહકાર મળે છે. When there is storm, જ્યારે તોફાન હોય છે ત્યારે the temperature dips less than 18 સેલ્સિયસ, જ્યારે ત્યારે એનું જે કહેવાય ટેમ્પરેચર તાપમાન જે છે એ જ્યારે બરફનું તોફાન આવે છે ત્યારે તાપમાન 80 સેલ્સિયસ નીચે ઉતરી જાય છે. એન્ડ ધ સ્પીડ ઓફ ધ વિન્ડ, એટલે પવનની જે ગતિ છે, ઝડપ છે, એ 100 કિલોમીટર એટલે 100 કિલોમીટર હોય છે. ધ બેન્ડ ટુગેધર કીપિંગ ધેર ફેસિસ અવે ફ્રોમ ધ ડિરેક્શન ઓફ ધ કોલ્ડ વિન્ડ, એટલે જ્યારે આ તેઓના ચહેરાઓને થોડા વાળી દે છે અને એ દિશા ઉપર એનું મોં ફેરવી દે છે. ધે લીવ વેર ક્લોઝ ટુ અનધર એન્ડ ક્રિએટ બોડી હીટ, અને તેઓ જ્યારે રહે છે ત્યારે ભેગા થઈને જ્યારે રહે છે ત્યારે તેઓ એના બોડી એનાથી ઢંકાઈ જાય છે, એટલે અહીંયા આગળ એમને ગરમાવા મળે છે. ધે ફ્રોમ ધ લાર્જ સર્કલ, અને મોટા વિશાળ વર્તુળની અંદર હોય છે. ધે મૂવ ઇન ધ રિધમ એન્ડ ઈચ ઇઝ નોટ, એટલે આ તેઓ એક લયની અંદર ફરે છે. એન્ડ ઇન્ડિવિડ્યુઅલ બટ એન્ડ પાર્ટ ઓફ ધ બિગ ઓર્ગેનિઝમ, એટલે આ વ્યક્તિગત નહીં પરંતુ તેઓ જૈવિક ક્રિયાના આધારે મોટો જૈવિક ક્રિયાનો એક મોટો ભાગ છે. આપણે શરદી થઈ, ઉનાળો આવે, ઉનાળો આપણે સતરા કપડાં પહેરીએ, બરાબર. ઉનાળો શિયાળો આવે ત્યારે આપણે લગભગ અહીંયા ત્યારે આપણે શાલ પીએ છીએ, સ્વેટર પહેરીએ, ગરમ ટોપી, આ તરફ મોજા આપણે પહેરીએ છીએ. એ બધી ઋતુ બદલાય એટલે જીવનશૈલી આપણી બદલાઈ જાય. તો આ પ્રાણી પશુઓમાં પણ એવું હોય છે, બરાબર. તો આગળ ધે મેક લેયર્સ અગેન્સ્ટ ધ વિન્ડ, અને આ એક પવનની સામે આવું એક સ્તર બની જાય છે. બટ હુ વિલ બી એટ ધ ફ્રન્ટ નાવ, તો આગળ કોણ હશે હવે? ધે કીપ ધ ચેન્જિંગ ધેર પોઝિશન, તેઓ તેમની પોઝિશન ની અંદર બદલે છે. ઇચ વન વિલ હેવ અ ચાન્સ ટુ બી ધ વાર્મ સેન્ટર એન્ડ ડ્યુટી ટુ બી એન્ડ બોર્ડર એઝ વેલ, એટલે જે સરહદ જે છે એમની, એ સરહદના વચ્ચે તેઓ અહીંયા આગળ કેન્દ્ર ઉપર એ લોકો ફરજ બજાવે છે. વી હેવ ટુ કીપ મૂવિંગ, જ્યારે તેઓ ફરે છે ત્યારે પ્રોટેક્ટિંગ ધ એક્સ બિટવીન ધેર ફીટ, અને તેમ તેઓના ઈંડાઓને તેઓ પગની વચ્ચે રાખે છે. ફ્રેન્ડ્સ, યુ કેન સી મેની અધર્સ મૂવીઝ લાઈક હેપી ફીટ. મિત્રો, તમે અહીંયા આગળ ઘણી બધી અહીંયા આગળ આ ફિલ્મો જોઈ શકશો. હેપી ફીટ, ધ પેગ્સ ઓફ મેડાગાસ્કર એક્સેટ્રા વિચ એટ્રેક્ટ મી, ધેટ્સ ઓલ. તો હવે આ બે પેગિંગના આધારે દસ્તાવેજ ફિલ્મોની જે તમે ફિલ્મની જે વાત કરી હતી એ હેપી ફીટ અને મેડાગાસ્કર, એ જે છે એ પેગિંગ ઉપર લખેલી છે. તો તમે કે જોઈ શકશો કે છે. એન્કર સે થેન્ક યુ નિસર્ગ, નિસર્ગ તમારો આભાર. હેલ્પ અસ ફાઇન્ડ ધીસ મૂવીઝ, આપણે કહે છે આ ફિલ્મ દ્વારા આપણે શોધી શકશું. વી વુડ લાઈક ટુ વોચ ધેમ, આપણે તેને માણી શક્યા. નાઉ લેટ મી, હવે મને નાઉ લેટ મી ઇન્વાઇટ કદર હુ ઇઝ રેડી વિથ ધ ઇન્ટરવ્યુ વિથ ધ પેગ્વિન, એટલે હવે મને કંદરને આમંત્રણ કરવા દો કે જે અહીંયા આગળ ઇન્ટરવ્યુ સામાલાપ આપવા માટે, પેગ્વિન વિશે સામાલાપ આપવા માટે તૈયાર છે. ધ્યુમિયા ઓફ ધ ક્લાસ 9 પ્લેસ ધ રોલ ઓફ ધ પેગ્વિન એન્ડ સ્મોલ બોય ચેતન્ય ફ્રોમ ધ ક્લાસ 8 હેઝ બીકમ પેગ્વિન એન્ડ લિટલ પેગ્વિન, એટલે અહીંયા આગળ ધોરણ 9ની ધ્યુમિયા જે છે એ અહીંયા આગળ નાની લિટલ પેંગ્વિન અને ચેતન્ય એ પેંગ્વિનનો રોલ ભજવશે. લેટ્સ વિટનેસ ધ ઇન્ટરવ્યુ, અને આ સામાલાપ એક જ એ જે કહેવાય એનો અહીંયા સાક્ષી છે. તો કંદર પેજ નંબર 6, કારણ કે પાઠ લાંબો છે, હજુ બે લેક્ચરમાં આપણે પૂરતો સારી પાછળ એક નાની પોયમ છે પેંગ્વિન વિશે, એટલે આપણે અહીંયા આગળ કંદર વેલકમ ટુ અવર વર્લ્ડ પેંગ્વિન્સ. કંદર કે છે આપણા દુનિયા
કેમિન થેન્ક યુ બટ ઇટ ઇઝ અ વેરી હોટ હિયર અહીંયા કર તો ઘણી બધી આભાર કે છે અહીં તો ઘણી બધી ગરમી છે બાય ધ વે કાઈ વાંધો નહીં નાઇસ ટુ મીટ યુ તમને મળીને આનંદ થયો હ્યુમન બીંગ્સ માનવ જાતને મળીને આનંદ થયો યુ માઈટ હેવ અ ફર ધેટ વી ધ પેપિન આર નોટ વેરી મચ અપરાઇટ ઓફ હ્યુમન બીંગ્સ બસ અહીંથી આપણે અટકીએ છીએ અને પેજ નંબર 6 થી આપણે અટકીએ છીએ ને નેક્સ્ટ નેક્સ્ટ ડે આપણે લેક્ચર આવે ત્યારે હું પાર્ટ 5 અહીંયા કરા પૂરો કરવાનો પ્રયત્ન કરશું પણ એ હજુ બે લેક્ચર જોશે કારણ કે અહીંયા આગળ પાર્ટ બહુ લેન્ધી છે તો વિદ્યાર્થી મિત્રો અને જે કોમ્પ્રિહેન્શન જે આવશે પેરેગ્રાફની અંદર ચાર પ્રશ્નો પૂછાશે ટેકનિકમાંથી તો એની તૈયારી તમે કરજો બરાબર ચોપડીમાંથી વાંચીને આવજો એટલે પ્રશ્ન તમને મળે પ્રશ્ન લખવાની પદ્ધતિ જે માર્ગો છે એ પ્રમાણે પ્રશ્ન લખવાનો જે ટેન્સની અંદર જે પૂછ્યું છે એક ભાષામાં પ્રશ્નનો જવાબ આપવાનો ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર છે અને ભૂલ ન કરતા જય સ્વામિનારાયણ